તો મોર્નિંગ ટોપ સ્ટોક્સ ની વિગત સાથે જોડાઈ ગયા છે આપણા સહયોગી અદિતિ યાજ્ઞિક અને યશ ભટ્ટ આપણી સાથે. ગુડ મોર્નિંગ આપ બંનેને. શરૂઆત અદિતિ આપનાથી, કયા સ્ટોક્સ ફોકસમાં આજે? બિલકુલ, સૌથી પહેલાં શરૂઆત ઓઇલ સાથે સંકળાયેલા કાઉન્ટર સાથે જ કરીએ. આટલા દિવસોથી જે ડિસ્કશન કરી રહ્યા છે જીઓ પોલિટિકલ કન્ડિશનને લઈને, એના લીધે ઓઇલની અંદર ઓલરેડી આપણે $130 પર બેરલ સુધીના માર્ક્સ જોઈ ચૂક્યા છે. ગઈકાલે થોડુંક રિલીફ નિયરલી 125 લેવલ સુધી મળતું દેખાયું હતું, બટ એની સામે આજે ફરીથી એક વખત જે ન્યૂઝ આવી રહ્યા છે, યુએસ તરફથી રશિયન ઓઇલ ઇમ્પોર્ટને બેન કરી દેવામાં આવ્યું છે, એ એક નેગેટિવ ઇમ્પેક્ટ. અને એના લીધે પાછો ક્રૂડ ફરીથી એક વખત ઉછળતો દેખાઈ રહ્યો છે. $128 સુધીના લેવલ્સ હવે આપણે વિટનેસ કરી રહ્યા છીએ, જે આપણી કંપનીઝ માટે એક રિલેટિવલી ઇમ્પેક્ટ કરતું દેખાશે. નજર રાખો બધા કાઉન્ટર્સની ઉપર કેવી રીતના રિએક્શન્સ ટર્ન આઉટ થતા દેખાય છે. ઓવરઓલ કંપનીઝ, ઓનશોર કંપનીઝ, ઓફશોર કંપનીઝ, પેઇન્ટ કંપનીઝ, એવિએશન કંપનીઝ, આ બધી જ કંપનીઝની ઉપર ધ્યાન રાખતા રહીશું કેવી રીતના માઇનર રિએક્શન આ સેન્ટિમેન્ટલ ફ્રન્ટ ઉપર આવતું દેખાય છે. બાકી જે બધી ઓએમસી છે એ સમીક્ષા તો કરી જ રહી છે. આજે પ્રાઇસ હાઇક આવતો દેખાયો છે, એને લઈને કે ડોમેસ્ટિક માર્કેટમાં કેટલો હાઇક ટ્રાન્સલેટ થાય છે એની પર ધ્યાન રાખતા રહીશું. ઇનફેક્ટ હું ગઈકાલે પણ ડિસ્કસ કરી રહી હતી કે જે ઇન્વેન્ટરી ગેઇન્સનું ક્વોન્ટમ છે એ ખાસું મોટું છે, તો પ્રોબેબલી અહીંયા આગળથી આ જે હાઇક્સ છે એ કમ્પ્લીટલી પાસ ઓન કરે છે કસ્ટમર સુધી, કે પછી ઇન ટર્મ્સ ઓફ જે ક્વોન્ટમ છે એ ઘણા ઓછા ફ્રન્ટ ઉપર રહેશે, એ સૌથી મોટું વસ્તુ રહેશે ધ્યાન રાખવા માટે. તો એની અવેઇટ કરી રહ્યા છીએ આપણે, બટ ઓન ધ હોલ આ ન્યૂઝ છે જે આજે આપણે કોન્સ્ટન્ટલી ટ્રેક કરીશું. એ સિવાય એવિએશન કંપનીઝ, એક કારણ તો આપણે ડિસ્કસ કર્યું જ, બીજું કારણ એ છે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ફાઇનલી હવે થોડુંક રેગ્યુલરાઇઝ પેરામીટર્સની ઉપર શરૂ થતા દેખાશે. રિઝમ્પશન ક્યાંથી છે? March 27. આના લીધે ઇન્ડિગો, સ્પાઇસજેટ જેવા કાઉન્ટર્સની ઉપર નજર રાખો કેવી રીતના રિએક્શન ત્યાં આવતા દેખાય છે, કેમકે આપણે જે કોવિડની સિચ્યુએશનમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારબાદ અનલોકિંગ અને ફેઝડ મેનરની અંદર શરૂ થતું દેખાયું હતું. જે કેપેસિટીઝ હતી એ નિયરલી 50%, પછી 75%, પછી 80%, અને હવે ફૂલ ફ્લેજરલી શરૂ કરવા માટેની એક મંજૂરી મળી ચૂકી છે અને નોર્મલાઇઝ મેનરમાં ઓપરેશન શરૂ થતા દેખાશે. જો કે હોમ આઇસોલેશન અને બધા ગાઈડલાઇન્સ અલગ વસ્તુ છે, બટ ઓન ધ હોલ આ ન્યૂઝ પણ એક પોઝિટિવ પુરવાર થશે એવિએશન કંપનીઝ માટે. બટ કેમ કે બ્રેન્ડ ક્રૂડ ઓલરેડી આટલા હાઈ લેવલ્સ પર છે, તો એ ડેન્ટ કરતું દેખાશે, કેમ કે નિયરલી 30-40% કમ્પોનન્ટ ત્યાંથી હોય છે, તો નજર રાખો કેવી રીતના એ ટર્ન આઉટ થાય છે. વેલ, એની સાથે જ બીજો એક કાઉન્ટર જે વોચઆઉટ કરી રહ્યા છે સન ફાર્માનું છે. ટેરો તરફથી જે પ્રોએક્ટિવ કંપનીનું એક્વિઝિશન આપણે જોઈ રહ્યા છીએ પૂર્ણ થઈ ચૂક્યું છે, અને આ ક્વોન્ટમ કેટલું છે એની પર પણ એક નજર કરો. નિયરલી $99.3 million અરાઉન્ડનું જે આપણે ટ્રાન્ઝેક્શન જોઈ રહ્યા છીએ એક્વિઝિશનને લઈને, આજે સન ફાર્માનું કાઉન્ટર એને લઈને થોડું સેન્ટિમેન્ટલ રિએક્ટ કરશે. કમ્પ્લીટ કરી લીધું છે એક્વિઝિશન, તો કેવી રીતના આગળ બાકીના બેનિફિટ્સ વર્કઆઉટ કરે છે એ ધ્યાન રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર ઝાયડસનું છે. ઝાયડસની જે આર્મ છે એ અહીંયા આગળથી ડ્રગ ન્યુલિબ્રાય, જે યુએસ બેઝ બાયોફાર્મા કંપની છે, એની પાસેથી ખરીદવાની છે. હવે આની જે આપણે વાત કરી રહ્યા છીએ સેન્ટિનલ તરફથી ખરીદવાની છે. કંપની હોલી ઓન સબસિડરી છે ન્યુલિબ્રાયની, અને સાથે સેન્ટિનલ થેરાપ્યુટિક્સ આ ડ્રગ ખરીદવાની છે. નજર રાખો ઝાયડસનું કાઉન્ટર પણ આને લઈને કેવી રીતના રિએક્ટ કરતું દેખાય છે. અને બાળકોમાં જે જેનેટિક રોગ થાય છે એના ટ્રીટમેન્ટ માટે યુઝ થતો હોય છે આ જે ડ્રગની આપણે વાત કરી રહ્યા છીએ. અને આ દવા માટેની USFDA તરફથી પહેલી અને એકમાત્ર મંજૂરી જે મળતી દેખાઈ રહી છે, જે એક બહુ મોટી પોઝિટિવ બાબત છે. તો ઝાયડસને એનો એક ફાયદો કમ્પ્લીટલી મળતો દેખાશે. એક પોઝિટિવ ઇમ્પેક્ટની આશા આજના દિવસ માટે આ કાઉન્ટરની ઉપર ચોક્કસપણે રાખવી. એની સાથે જ અતુલ લિમિટેડનું કાઉન્ટર ફોકસમાં રાખો. આ કાઉન્ટરનો કેમ સમાવેશ કરી રહ્યો છું, કેમકે અહીંયા ઘણા બધા મૂવ્સ છે જે આપણે ટ્રેક કરીએ છીએ. અતુલ લિમિટેડ માટે એક ક્વોન્ટમ ઘણું મોટું હોય છે. એઝ ઓફ નાવ કંપનીના એક્સપેન્શનને લઈને ન્યૂઝ આવતા દેખાઈ રહ્યા છે. કંપની પોતાનો જે સલ્ફર બ્લેક મેન્યુફેક્ચરિંગ કેપેસિટીનો પ્લાન્ટ છે એને એક્સપેન્ડ કરી રહી છે, અને એક્સપેન્ડ કરી અને કેપેસિટી કેટલી કરી રહી છે, 26,000 ટન પર યર સુધી એને ખાસ કેપેસિટી પહોંચાડતા દેખાશે. તો નજર રાખો કેવી રીતના એ વર્કઆઉટ કરે છે. પોઝિટિવ ન્યૂઝ, અતુલ લિમિટેડનું કાઉન્ટર જનરલી પોઝિટિવ ન્યૂઝ ઉપર પણ એક સ્પાઇકઅપ આપતું દેખાય છે. આજે ફરીથી એક વખત ધ્યાન રાખતા રહીશું કેવી રીતના રિએક્શન આપતું દેખાય છે. એન્ટિસિપેશનમાં તો થોડાક સારા અપટેક્સ આપણે જોઈ ચૂક્યા છે, ફોકસ કરો કેવી રીતના રિએક્શન થાય છે. ઓકે, તો આ કાઉન્ટર્સ ફોકસમાં રહેશે. સિવાય યશ, ગુડ મોર્નિંગ, આપના રડાર ઉપર કયા કાઉન્ટર? બિલકુલ બિલકુલ,
મોર્નિંગ. સૌથી પહેલા તો જે બાયબેકની ખબરો છે તેના પર જ નજીક લઈએ. ટીસીએસ તરફથી અત્યાર સુધીનું ચોથું સૌથી મોટું 18,000 કરોડ રૂપિયાનું બાયબેક જે છે તે આજથી તમને શરૂ થતું જોવા મળશે, ઓપન થઈ રહ્યો છે. આના માટે થઈને ઇશ્યુ અને આ જે બાયબેકની ઓફર છે તે ઓફર પ્રાઇસ છે 4,500 રૂપિયા પ્રતિ શેર. આપણે જાણીએ છીએ કે સ્ટોકનો ભાવ અહીંયાથી લગભગ 1,000 રૂપિયા નીચે છે, પણ અહીંયા પણ અમુક કન્ડિશન્સ છે. તમે અપ્લાય કરશો એમાંથી અમુક ટકા જ તમને જે છે તે આવતું જોવા મળશે. પહેલાં બહુ મોટું બાયબેક થવાનું હતું, પણ જે માર્કેટની સિચ્યુએશન છે તેને જોતાં પણ અહીંયા પરિવર્તનો કરવામાં આવ્યા છે. તો 23 માર્ચ સુધી તમને ચાન્સ છે બાયબેકમાં અપ્લાય કરવાનો. પછી કેટલા શેર જાય છે નથી જતા તેનો રેશિયો પણ તમને જોવા મળશે, અને એ પ્રમાણે તમે અહીંયાથી ખાસ કામ કરી શકો છો. ઓલરેડી બાયબેકના ભાવ જે છે તે અત્યારના ભાવથી ઊંચા જ છે, એટલે એ પરિસ્થિતિમાં તમને એક સારો ચાન્સ મળી રહ્યો છે, તમે બાયબેકમાં અપ્લાય કરી શકો છો. રેકોર્ડ ડેટ હતી 23 ફેબ્રુઆરી, એટલે જો તમારી પાસે 23 ફેબ્રુઆરી કે તેનાથી પહેલાં શેર્સ હોય તો તમે અહીંયા અપ્લાય કરી શકશો. આ એક મેજર વાત છે જેને ધ્યાનમાં રાખવાની રહેશે. આગળ પીએનબી હાઉસિંગ ફંડ એકત્ર કરવા માટે થઈને આપણે જાણીએ છીએ બેઠકનું આયોજન હતું, તે બેઠક આજે બોર્ડ બેઠક છે. તો નાણાં વધારવા માટે થઈને તેઓ હવે ફરી એકવાર કાર્યવાહી કરી રહ્યા છે, જેના પર આપણા સૌ કોઈનો ફોકસ હોવું જોઈએ. એક્શન આજે જોવા મળશે તમને. વેબકો ઇન્ડિયા કંપનીએ નામ બદલીને ZF કમર્શિયલ વ્હીકલ કંટ્રોલ સિસ્ટમ કર્યું છે. વેબકો ઇન્ડિયા એક ઇન્ટરેસ્ટિંગ કંપની છે અને તેમનું મોડલ પણ બહુ રસપ્રદ છે. હવે અહીંયા તેઓ નામ ચેન્જ કરી રહ્યા છે, ZF કમર્શિયલ વ્હીકલ કંટ્રોલ સિસ્ટમ્સ. એટલે આ નામ ચેન્જ છે, આપણે સૌ કોઈ ધ્યાનમાં રાખવાનું રહેશે. અને અંતિમ આજના દિવસે ડિશ ટીવી પર તમારી નજર હોવી જોઈએ, કેમ કે સેબીના નિર્દેશ મુજબ AGMના મતદાનના પરિણામ જે છે તે હવે જાહેર થતા જોવા મળ્યા છે, અને શેરધારકોએ AGMમાં 3-3 પ્રસ્તાવિત સમાધાન નકારી દીધા છે. હવે AM કુરિયનના ડાયરેક્ટર તરીકે ફરી એકવાર નિમણૂકને નકારવામાં આવી છે. જે રેટિફિકેશન ઓફ ઓડિટર રેમ્યુનિટેશન છે તે પણ શેરધારકોએ નકાર્યું છે, અને આ સિવાય શેરધારકોએ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પણ નકાર્યું છે. એટલે હવે કોકડું ઉકેલાવાની જગ્યાએ વધુ ગૂંચવાતું તમને અહીંયાથી આગળ જોવા મળશે, અને પરિસ્થિતિ જે છે તે થોડી વધારે વિકટ થતી જોવા મળશે. કેમકે જ્યારે હવે શેરધારકોએ નકારી દીધા છે બધા સ્ટેપ્સને, તો હવે અહીંયાથી આગળ કઈ દિશામાં કંપની આગળ વધે છે તેના પર સૌ કોઈને જોવું જોઈએ. બેક ટુ યુ.